સુરત શહેરમાં કોરોના લઈને અપાયેલા આંશિક લોકડાઉનમાં ગ્રાહકો ન આવતા રિંગ રોડ ખાતે આવેલા કાપડ માર્કેટમાં વેપારીઓ બેડમિન્ટન રમી સમય પસાર કરતા હોવાનો વિડીયો હાલતો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. કોરોનાના કહેરે તમામ વેપાર ધંધાને કમર તોડી નાખી છે. સુરતનો અને દેશનો સૌથી મહત્વનો ગણાતો ટેક્સટાઇલ ઉદ્યોગ આજે મુશ્કેલીમાં મુકાયો છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે લાખો રૂપિયાની સંખ્યામાં લોકો જોડાયેલા છે, જેમનો આવકનો સૌથી મહત્વનો સ્ત્રોત ટેક્સટાઇલ માર્કેટ છે. સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પોતાનો સમય પસાર કરવા માટે બેડમિન્ટન રમી રહ્યા છે. જે દ્રશ્યો હાલના ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિનું વર્ણન કરી રહ્યા તે લાગી રહ્યું છે. અંગે સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઇલ માર્કેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વિડીયો છે સુરતની ટેક્સટાઇલ માર્કેટનો. અત્યારે કોઈપણ પ્રકારની ડિમાન્ડ આવી રહી નથી. સામાન્ય રીતે આ દિવસોમાં દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી કાપડની ડિમાન્ડ ખૂબ જ આવતી હોય છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં કોરોનાના કારણે વેપાર ધંધા ઠપ થઈ જવા પામ્યા છે. ત્યાં બજારો શરૂ થયા નથી, જેને કારણે સુરતથી જે કાપડ ટ્રાન્સપોર્ટ મારફતે અન્ય રાજ્યોમાં જાય છે ત્યાં જવાના બંધ થઈ ગયા છે. આ સ્થિતિમાં વેપારીઓ શું કરી શકે માટે પોતાનો સમય પસાર કરવા માટે આ રીતે બેડમિન્ટન રમતા જોવા મળી રહ્યા છે. તો ટેક્સટાઇલના જાણીતા વેપારી ધનપત જૈને જણાવ્યું હતું કે હાલ ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ દયનીય છે. વેપારીઓ પાસે કોઈ માર્ગ ન હોવાથી સમય પસાર કરવા અવનવા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે, જેની સરકારે નોંધ લેવી જોઈએ. જે વેપારીઓ પાસે ચા પીવાનો ટાઈમ નથી હોતો તેઓ આ રીતે સમય પસાર કરવા માટે મજબૂર બન્યા છે. સરકારે નાના વેપારીઓને આર્થિક સહાય પેકેજ જાહેર કરવી જોઈએ, જેથી સૌથી વધારે ટેક્સ ભરી રહ્યા છે સુરતના લોકો. તે જ વેપારીઓ તેઓની આવક ઉપર કોરોના મહામારીની સૌથી મોટો અસર થવા પામી છે. તો નાના વેપારી સ્થિતિ કેવી હશે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. અઝર કુરેશી, G10 ફેન્યુ.